जो तो पूछ है इन से आवाज से हो रही ए हमें नहीं किया थे गल गए हमें भीते भटकाई गई है सो ये उंडड़ी गरी गई तो नहीं है आया बाहर रखा है हमें फरियाम मारवानो है सिखवाई रो सिखाई माए ए बधुई सिखाई हो है तुम खोटा खोटू बोलले राख मकाल ने हम जोर से घा कह रहा ने तो हमें भीते भटकाई गई अत्यार वालों हाथिया नत पोतो पर तुमने एम ना थाई तुम्हार नीचू वाली नियत में हमें नहीं काढ़ी देवाई है ए नमय से पेट गोठने अटी गई है मारा खा गोरवन नहीं है तो ओछू खाता हो तो અને કાય કા વારો મે ઉતાવે છે કા ધીમે ધીમે વારે પંખો ચાલુ કરું પછી ગરમી કેટલી છે આઈ હે પંખો તમાર મગજ ઓલા ગજની જેવું થઈ ગયો એવું નથી લાગતું હા તો હું તો રીતે મરી જો કા માંડો હતો એટલે અને નહીં તમને અહીંયા બેઠા બેઠા ગરમી થઈ અમને કામ કરતા કરતા કાઈ નહીં થતું હોય અમે ઢોર હી તમે એક જ માણા હો કેમ ખોર પડે આ તાવ શરીર જોને હદોતરો શરીર હે કઈ જેવું કરીને બેઠું પાછું હોશિયારી કઈ ના રાખ નકરે મારું બે જેવું હે તમારું પાડા જેવું હે તમારું કઈ પાતરું પૂતરું નથી હો સમજા હા એમ કા હાચું કે આ પંખો માંદો ઓલો માંદો તમે માંદા ભાઈ માંદી તમે છો હું તો મજાનું કામ કરું હા ખાસે હથે તો ને હે તો ખાવું તો પડે નો ખાવ હવે તમે એમાંય ખોચવાઈ આવે હે મારી હા એટલું કામ નથી કરતી તું તો તમાર મંડાઈ કરવા હે તમે તો ત્રણ ટાઈમ પેટ ભરીને ખાવ હો ને હવારે એક દી નથી નાસ્તો દેતી ત્યાં તો આમ ગામ ગજવી નાખો હો બોય મને કામ કરવા મને લપરીના પેટની જેમાં અરે પંખો તમે લઈ આવજો હો તમને એટલી ખબર નથી પડતી આખા ગામના ઘરે એસી હે આપડા ઘર સિવાય એ આપણે નથી નખવું હોણ એસી કા ખેસાઈ ગયો શરીરમાં પૈસા મને બધાય તમે એક જ ખેતે જ એવો બીજા બધાય નામ ફૂલમ ફાસ ધંધા આલે હે પણ એવી હું જરૂર છે એસી ની મેડી પર હું આવીએ બહારું અતે બોકરે મેડી ઉપર હુવા જવાય ને આપણે હે મેડી આમ તો જવું ઉપર પતરા ગુઈ જા હે ને પણ ભાઈ આપણે નો કાઈ બાજુ વરણ છે ને બાજુ વરણ મેડી આપણે માની લેવા આપડી હે હાઈ લે હુવા ટાણે હે કોઈ તો કોઈ લેતો હોય એટલે આવે તો ચાવ ને હવે તમને તો કાઈ શરમ જ નથી તમે ત્યાંય બાજુ વરણ મેડીએ હુવા વય જાવ મને શરમ આવે હું કોઈ ની મેડીએ ન જાઉં હા એમાં શેની શરમ હુવા મે શરમ આવે કોઈ ની મેડીએ જઈ લઉં હા મારે કાઈ તમારી લપન સાંભળવી તમે હે ને એસી નું કાઈ કરો નથી તો આપણા ઘરમાં પંખો આ એક રાખો ખાલી 100 પીસ માં રાખો હોય ને એવી રીતે હા ચાલુ હે એ થા હે વેલા મોળો આપુડો અરે આમને ગરમી માં પડ્યું રહેવાનું ઉનાળો તો જો સહન થઈ હે આપણા થી એ ઉનાળો મારવા દોડે સહન ન કરો આ અમે કેમ પૂઠું લઈને કરી હજી એક આવી ફાઈલ પડી આરોગ્ય કેન્દ્ર ને લઈ જવા નું કરો મારે એમ નત કરું મારે એસી ન ખાવાન થઈ હે બોલો તમારે શું કરવા એ મારા બાપ નો બાપ રહ્યો ને ઓલો ઢીંગળો આખી આખી મરી ગયો આ તમારા જન્મ પછી આ એસી એવું બધું આવ્યું પંખો પંખો હા હવે મને લાગે તમાર બુદ્ધિ ધીરે ધીરે બગડતી જાય છે એ એસી ની મહેરબાની કરીને વાત ન કરતા ભલે ઉનાળો રહ્યો બપોરો છે સાદે ભીલી કરી ઓઢીને પડ્યું રહેવાય એ તમે પડ્યા બેલો તમને એવી પેલાથી ટેવ હે મને માર મા બાપ ના ઘરે એવી કોઈ જાતની ટેવ નથી ચાદર ભીની રાખીને ઓઢીને બેહવાની બોલે નથી ખબર પડતી તો આયો આયો લોથલો ને કામ કરવા મેં ગાય ગા હે ને મગજ માં ગરમી ચડી જાય છે ગરમી તો મને કેદુ ની ચડી ગઈ છે આયવા કેદુ ની અને તમને આયવા તેદુ ની ગરમી ચડી ગઈ ને તો આયા હું કામ કરતે ને માથે માથે નો બેહાય બાર બેહાય બાર નીકળે એવું છે કા ઉગરાણી વર આટા લઈ લીએ ભરતી બાજુ કે કી ધરવી દીએ આયા આટલે ગરમી થાય બાર ઓલા ભેગા થઈ વધારે ગરમી થાય ઉધાર પૈસા લઈને નાખો હો ક્યાં કોઈ દી બાયડી ને તો હારું લુગડું ન પહેરાયું કોણ જાણે ક્યાં ગુઈડા છે પૈસા ન ધંધો હરખો કરે ન ઘર માં કઈ વ્યવસ્થા પંખા જેવા પંખા માં આપણે તો બારે તમારા લોદર તોડવાના કે મગાવો ને મગાવો ને ત્રણ દી થી એને હમો કરાવવા દીધો હે એને કા ન ફોન કરતા ભાઈ જઈ જા હમો કઈ દઈ દઈ જઈ ને અલે તમને કીધું તું ઘર આવીને દઈ દે તમે અહીં લેવા ન જઈ શકો મારે કીધેલું જોઈએ કે ઘરે આવવાનું હું મારે બહાર નથી નીકળ હા આપણે બહુ હાઈફાઈ રહ્યા ને તો બહાર ન નીકળી શકો પણ ભલે ઘર માં પંખો ન હોય હાઈફાઈ વાત નથી આયલા જેવું કે રહ્યું નથી તારા લગન પછી હા હું જાણે કેમ બધી ખાઈ જાતી હોય તમારું ખાઈ નથી જાતી તને કેવો ને એમાં થઈ ગયો 2 લાખ 3000 નો દેણો તો કુવારું બેહાય પરણવાના એવડા અભરખા ન રખાય અને 1 લાખ નું ઓળા બૂચ માર દીધો કોણે આપણો ઓળો નથી કોણે બૂચ માર દીધો ખબર છે તો બધું પૈસા રાખે છે એ આપણે કાઈક લખણ છે આપણે એમ કાઈ દૂધ ના ધોયેલા નથી આ કાઈ વાંધો કામ કરવા તમારા કરતા હે ને બાપુજી હાથ દરજે હારા હે બા નો એકે બોલ એઠો નક પડવા દેતા બોલો બા એમ કીધું કે મારે જાત્રા માં જાવું હે એટલે એને કહી દીધું કાલે પૈસા ના લે તું જાય ને એકવાર ના પડી એ બાપુજી ખાલી બને ટીકડી આપી હે
ઈબાન મોકલશે ને ઈબા ટીપ લીધે દીધી જો બા ડમડો થા ગેસ જેવું થઈ જાય તા લગન ટીપ લીધી દે બાપુજી મને ખબર હે ઈ તો હું જોઉં હું ને અને બા જઈ ને જાત્રા માં ઈ પૈસા બાપુજી એ તને દઈ દીધા બા એ તો મને એમ કીધું અરે બાપુજી પા કાઈ નથી બાપુજી બેવડો છે ખબર છે કાઈ મોઢે ડમડમ થઈ જાય છે ખાલી વાતો કરે જેથી પી ગયા હોય ને તેથી બા ને રાજી રાખે એ માણા ની કહેવત છે કે દેવા નો તો કાઈ નહીં દાજવા તો હોય તમારે તો દેવાય નથી દાજવાય નથી એમાંય ખરાબ બોયલા રાખો હા તો તું આજે લઈ જજે 50,000 બસ એમ હા પછી મન દેવા પડશે હો 50,000 મારે ખાલી કેવાનું તો બાપા જે એવું કીધું બોલે હું છોડો હા તો 50,000 હોય તો તમે બોલો બાકી નો બોલો સાચું બોલો જલ્દી 50,000 તમારે ખીચા હોય તો તમે હા પાડો ઉપાધિ માં કાપી નાખે એ ક્યાં ઉપાડે ખબર નહીં પૈસા દે એટલે ફોન કાપી જ નાખે ખબર જ છે તમને આખું ગામ ઓળખી ગયું હે પૈસા ને ક્યાં ના પડી રિટેલ કરજે પૈસા નહીં દેવા હે આ કાઢુ તો લે જાતો ઘરે ઈ તો કઈ ઘર માંથી એ નથી કઈ કાઢુ બધી ગરમ હે આઈ કઈ તમે કાઢુ રખાય ને એવું તમે લઈ જ ન દીધું કઈ કાઢુ હોય ને ઘર માં એવું તો તો બરફ ને પાણી માં હા ક્યાં કાઢવો બરફ ક્યાંથી કાઢુ હે ફ્રીજ મારે તો તમને એમ કેવું પડે ને પણ એમ જણાય શું તમે વાત કરી છે નંદુડી ને કહી દેવાય લાય તો બરફ એમ ભાઈ નું કહેવાય આપણે એ વાટકી લઈને ઉભા રહી જઈને ભાઈડો એને ઘરે બેઠો તો મારે એને આમ મોઢા બગાડવા એવું તો કઈ ગમતું ને જણારે વાત ન કરે ને કોકના ઘરે બરફ લેવા મોકલવી છે વાહ લે પણ આપણે ઊંઘ ઉઠાવી લઈ ને અને માગે લઈ લઈને બરફ પછી પોર આપણે કઈ બધી વ્યવસ્થા હા પોર હા પોર લોકડાઉન હતું તો કે લોકડાઉન માં એસી નહીં આવે પછી કે હવે ભાદરવા માં એસી લેવું હે હવે ભાઈ ત્યારે સમજો અમારે હતી તમારે આવ્યા પછી ગઈ ઉપાડો કેવડો લ્યો એવી એસી આટું એ કેવું બોલ્યો કે અમાર બાયડી આટું એસી લેવા જવું તમ કોઈ દે એવું બોલ્યા કોઈ દી મારું ધ્યાન રાખ્યું એમ હે તો હું શું કઈ તમને પાણા મારું હું અબ જા ને કોઈ દી હારે મોઢે બોલાવતી નથી ગમે તે તબડાવી લેશ તો તબડાવી લે ને તમારો ધંધા જેવા હે કોઈ દી હારું કામ કર્યું કે તમને મીઠો હાથ ફેરવવા મન થાય એવું કોઈ દી કામ કરો હો પણ ક્યાંથી મીઠો હાથ ફેરવવો આ બેડો લાલ થઈ જાય તમારે એમનો મીઠો ફેરવા રાખો બાજુ બાજુ હોય એવડી પથારી કરાય તમારા કરતા હે ને બાપુજી હાથ દર્દે હારા હે મને હમણાં કીધું હું તારા આટું ગોલો લઈને આવું છું તમ કોઈ દી એવું બોલ્યા કોઈ દી ઘરે આવો ને તો ખાલી હાથે આવો હો આવો ઉનાળા જેવો દિવસ છે તોય ઘરમાં આપણે ફ્રીજ નથી તોય તમને એમ ન થાય બરફ નો કટકો 5 રૂપિયા નો આવે ઘરે લેતો જો એટલે બાપુજી તને એમ કીધું તારા હાથે ગોલો લેવા હા રામ ના નામ લ્યો કા બોલન બન્યો દેશી ની કોઠે નાસે જોઉં જો મને તો ખબર હે ઘી વર કાઈ તમે એમ કહેતા હા મને આવા દે હમણા મને ખબર પડશે એ જો હું ફરી ગઈ તાણી રહી ગઈ બાપુજી ગોલો ન લઈ આવ્યા તમે તમ કીધું નતું હું વહુ બેટા તમારા આટું ગોલો લઈ આવું એમ મેં મને ગોલો લઈ આવવાનું કીધું તું તમે સામેથી કીધું તું મને તમે એમ ન બોલતા તું કરે હું ગા કલે પ્રશ્નો કે તમારે બાઈ દીધો એમને કામ કરી નથી કાઈ તમે કીધું વહુ બેટા રાખા ખાટા બડા ગંધાવ છો બોકડો ગંધા થયો આ હવે તને ખબર છે ને મારે હો મારે આ થોડી પરસાદી લેવી પડે પણ એ બધું બહાર કરી લેવાય અહીંયા હું આવું લઈને આવવાનું જરૂર હે
ઘરમાં મંદિર છે વહુ છે મારી કાલ હવારે ઈ રવેડા ચડશે ઈ આમ જ ધ્યાન રાખીને બેઠી જો ને આમ ઘરે ઓલું છોડા નથી આ તરાવ ને હવે એવું બોલતા નહીં વા અને એમ કે જીરા મસાલા જેવું છે ને ઈ બીજી કઈ વાતું વચ્ચે નાખો માં મારે એસી ન ખાવાનું હે હું આયા નથી લાયક તી ગરમીમાં ઓ બેટા એ બેટા તું આવું આટલું બધું કહે છે ને તો પછી એને એસી લઈ દે ને હા યાર રૂપિયા કરી દેવો પડે કઈ કેલેન્ડર નો ડોટો નથી ગણવો હવે તું આટલું બધું તો એ મારો અભડાઈ વાળું આઈ ખોજવાનું કરે કરોડ જેવું છે પણ તે આટલું બધું તો કમાય એના માટે કમાય ઈ મને કે જ હોય એ ભેગું કરવું હે બધું આપણે નથી નાખવાનું એની હાટવો કરવાનું છે તને ખબર છે ને આ તારી માં માટે હું કેટલું બધું કરું છું ખબર છે કે નહીં ઉપાધિ કરું તો પછી તારી વહુ માટે ઈ બધું કરવું જોઈએ કે નહીં તારે પણ નથી લેવું એસી બેહો ને તમે આવ્યો રવેડા ચડાવો તમને કહું એમાં સમજી જાવ ને હજી તો ધરાતા નથી ગામ માં ક્યાં આયેલા જેવો નો રેવા દીધો અને આના બેસતો મારે એના ભરોસે નથી એવું તમારા ભરોસે તો હાઉ નથી રહેવું ઈ એમ તો થાય છે કે દારૂ પીને બોલે છે તમે તો વગર પીધે કોક ને મારી નાખો એવા હો પણ આવા આપણા ઘરના સંસ્કાર હે એટલું હોય એટલું રોળવતા શીખાય આ નથી થઈ જો આ ડમડમ થઈ જાય ઈ ભલે ડમડમ થઈ જાય ની ભલે ગમે ઈ કરે હવે જો ત્યાં સુધી એસી નહીં આવે ને ત્યાં સુધી ઘરનું કોઈ પણ કામકાજ હું નહીં કરું કશું કામ નથી કરું મારાથી ગરમીનું કામ નથી થતું ગરમીના વાળે ખુલ્લા નથી રખાતા નથી પૈસા વગર મફત લઈ આવો ભાઈ ને હું એવું ના બોલું છે પૈસા એટલા તો કઢાય ભેગું જ કરવું છે પૈસા હળી જાહે હું કરું કઈ કામ નહીં કરું નહીં કરું ભગવાન દૂધે વાળા હતા મને કરો હાલ તમને ખબર પડે કેમ તમારા પાદુકા ઉપર લઈ લીધા હો હમણાં રાત પડે ઢીંઢું દુખવા મળશે હવારે કલાકે તો ઉઠશે ખબર છે ને અહીંયા અહીંયા હાલતો અહીંયા હાલતો ઢીંઢું મારું દુખે મને તમને છે ને આટલી બધી ઉપર અમને ઉપર હલાવો હોય અહીં હાલતો મને બહુ ઢીંઢું દુખે હે ઈ નથી મારે હાલવું હવે બોલમાં કામ કરો દે કરો પોતાઈ કરી નાખજો ઠામણે ઉટકી નાખજો લુગડાઈ ધોઈ નાખજો હવે હવે આ એક કામ કર્યું તો બધી કરી નાખજો મારી વહુ બેટા કેવી રાજી થાય છે જો મારે છે ને કામ ટાઈમે પતી જવું જોઈએ તમે જલ્દી કરો મંડો અમારી અરે લપ ન કરો ટાઈમે પતી જાય પણ તમે લપ ન કરો મારી એમ કહો તમે ન કરો તમે કામ કરો હું તમારી બાજુ કામ કરતા કરતા નથી
બાતી મોઢમ જીભરા કોને કા અરે કામ પડી જા એ બેટા એ કાલ એ પાછા મર તું આટલું બધું આ બધું કામ કર કેવો પરથી રે જે તો થઈ ગયો ને અને આપણે વાત ઉનાળો કેવો છે ગરમી કેવી લાગે છે મને લાગે છે હો બેટા ને લાગે છે તને લાગે છે હવે તમને થોડા દિવસ લાગશે કેમ કે હવે તમારી એવરેજ પૂરી થઈ ગઈ હવે તમારે જાવું છે વાવ આવ્યો છે અને થોડા દિવસ લાગશે એટલો વાગે ઉપર એને ભલે લાગે તમે બોલો પોતું લઈને પોતું મારી દો મને હુક ચડે છે ઘર આવું પડ્યું હોય ને મને કઈ થામા મંડે લઈ લ્યો અહીંયા પોતું જલ્દી કરો ઉતાવળ રાખો આર્યો અહીંયા આખું ફોડી નાખો ને આર્યો અહીંયા મને અહીંથી દેખાય છે હા હા ઈ લઈ લ્યો યા દો ડોલ પડી છે યાર તારવી લેવાય અરે બેટા તમાર માના ઘરે આમાં પાણી લઈને પોતા નો હોય આમાં હું ઠામણા ઉટકુ હું એ ડોલ લેવાય પોતા કરવા આટુ એ જેનો જેમાં ભાવે એ જલીએ તને ડોલ માં ભાવું મને સલામ ભાવે હા એમ કહી દે ને હોશિયારી જ ખાલી મારતા આવડે બીજું કઈ નથી આવડતું એમ કયો ને અરે બેટા સાંભળ એક વાત કર હવે હજી સમજી જા પૈસા મે બોલો મારે પાક લઈ લો નથર મારી વાત એક વાર સાંભળી લે પેલા બાપુજી સંગન ગોજો પક્ષ લાંબા કરી રાખો બાપુજી તમે કઈ કયો ભાઈ એને અરે પણ તમને તો આપડા બે ની જઈ તકલીફ છે ને એને પાછો સમજાવવાની કોશિશ કરું છું એ નહીં સમજે એ નહીં સમજે તારી આગળ પૈસા તો છે ને તો પછી એસી લઈ લે ને પહેલા એટલે વાપરી નાખો ને બધાય વાપરી નાખો ને આપણી જાત માટે વાપરવાના છે ને બોલો મને મરો ને મૂંગા મો કરાય બાપુજી ને ઓ બાપુજી આ નથી આ તો બટાકાનો કોથરો છે જો બાપુ તમને કેવું કે તમે હે ને બોલો મારા કરી તમને તો પોચી જાય મને પોચે ને તો ખબર પડે મને નો પોચીએ કે ભાન નથી પડતી કે આમાં પોતું હરખું બોરાય ને એકલું પાણી નત લીધું એટલી ભાન પડે છે કે નથી પડતી એ બેડામાં પાણી ભરવા જવાનું હોય આમાં નો જવાય તારી માએ દીધું એક કર્યો બેડું અને બેડામાં નથી ઉકમ ગયો આંડામાં ગાગરમાં પાણી ગરમ થઈ જાય આમાં પાણી ટાઢું રહે એ સારું છે હું તો આટલા વર્ષથી એમ જ ભરતી તમે કીધો લે મારે એમાં ભરવું પડશે ને તે આમ જ ભરી હવે ટાઢું પાણી રહે ખોટું બધું નહીં ભોઠા પૈડા ને એટલે વાતુ બદલાવોમાં રેવા દે ને હવે અંદર મૂકી જાવ અને ગોરો વિથરી ની પાણી એમાં નાખી દેજો એમ ન ઉપાડાય ડોહો ઢોરાઈ જાય એ કરી નાખજો રસોડામાં બધું અને જો ઓમાં હે ને બાજરાનો લોટ છે ટીન ના ડબ્બામાં એમાંથી લોટ લઈને રોટલા ટીચી નાખજો ખબર પડે બહુ શોખ છે ને ઘરકામ કરવાનો બાપુજી કેવા છે ને કે હો ના ધંધા હો કરે
તો પછી ઓનલાઈન આપણું નથી આ પાણી ભરવું પોતા કરવા સંજવાઈ કરવું રોટલા બનાવવા એ કામ આપણું નથી એ તો બાયું હોય એ તો હું તને પહેલા સમજાવતો હતો પણ એ ઓલો વસમાં એસી નું કરીને બેઠેલો થોડુંક મને ઓલું થાય છે આકરું લાગે પણ લઈ તો દેવું જોઈએ ને અને લઈ દે ક્યાં પાયરકાવને લઈ દે છે ઘરના લઈ દે ને પણ પેલા એને એસી નું નથી કહેતો પેલા એને કઈક બીજી લાલચ આપો અને માની જાય તો ખોટો સાલિયાજાનો ખર્ચો કરવો ને સમજાણો થોડા પડતું જાજુ નથી કરવું પણ હજી તો હું કામ ઈજી દો પર તમે સમજત નથી થોડામાં પડતું જાદુ શું કામ કરવું છે માની જાય તોની વાત છે નગર છે આ તો કઈ કરવું જ જોઈએ એમાં ભલે નહીં તો તું હેરાન થાત ને ભેગા રહેવો તો હું તો જઈમો તે દુ હેરાન જ છો તો પછી હું યાર જો બે બોલો હા બોલો તને કહું હા આય આય ઓ નો કા આ શું કામ હે મારું તમારે આમ જો આઈ બે વાત કરું બે હા બોલો અબે અપના મને હે ને એવી રીતના કઈ મીઠી મારવાની કોશિશ ન કરો બોલવા માંડો શું કામ છે ઓ નો એમ કો છું ગામમાંથી બે ત્રણ જોડી લુગડા લઈ આવા તારા હાટુ મારે નથી લુગડા લઈ આવા આટલા વરમ કોઈ દી હારી હારી ન પહેરાવી આ તો બધું બધી ઘરનું કામ કરવું પડ્યું ને એટલે વાંધો આવ્યો એટલે કે લુગડા લઈ આવા હે ના 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 ઓ કાઈ નથી લેવું ઓ નો એના કરતા કુલર લઈ લીધો એ કુલર હે ને એવો અવાજ કરે હે ને કે આખું ગામ જાગી જાય ને એવું ચોટલી વાર સમજો અંબોડા વાળી એમ કેવો મને હવે મારે યાર કઈ લપ ન કરો મારે એસી એટલે એસી એટલે એસી એટલે એસી જો હે જો તારે એસી લેવું હોય ને હા તો મારે કઈ ના નથી પણ 35,000 નું એસી આવે હા તો હું એકલો થોડો બધું ભોગું એટલે એટલે 20,000 હું દઉં 10,000 તું દે અને બાપુજી 10,000 એવો કોઈ ભાઈડો ન હોય હો કે બધી વસ્તુ ભાગ પડાવે બીજા નો તો હું એવો છો એવું એ અરે 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 તમારે કરમ ફૂટી ગયા છે હું તમને પણ હે દે હમણાં તું તાર ભાઈ ને માર પાસે હે પણ તમને દેવા આટુ નથી બોલો પણ એસી માં ભાગ કા ટાડી વા ખાવી હે ને તો જો ચાલી નું આવે તો હું નાખું દો બાપુજી નાખે ને વી તમાર નાખવાના આ વી હું નાખું હો ને તાકો હાલો ઓકે હાલો દસ હું દઈશ હાલો બાપુજી હા બોલો તમે ઓલું બંધ કરી દેજો તો એ ક્યાં આકરી વાત કરે તો એમને આમાં તમારે ભાગ દેવાનો સોલ્જરી માં એ બે હે ગમે યાથી તમે લપ કરો મને લઈ દિયો હા મને આ પાડી દિયો દેવો ને આપી દીધા બસ તો બાપુજી હું અને કિશોરી બે જઈશ એસી લેવા હાલો બાપુજી અમે લઈ આવ્યો જાવ જાવ કરો કંકુના હા કંકુના પેલા બુસ્કો રહ્યો લાગે કો કેમ એમ દે હાથમાં હાલો જલ્દી એ બટન રસ્તા બંધ કરી લેજો હાલો જલ્દી ઉભા થઈ જાઓ પણ અહીંયા વાંધો લાગે હાલો ની હવે ઉભા થાવ ને વળી તમે એક મિનિટ માં બદલી જાઓ હાલો હેલો મિત્રો અત્યારે તો ફૂલ ગરમી હે અને ગરમી માં જો ઠંડક મળે ને એવો સરસ મજાનો અમે વિડિયો કોમેડી વિડિયો લઈને આવી રહ્યા છીએ જે માતાજી હું છું કૃષ્ણા બેસુર ફે કિશોરી અને અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ પટેલ ઉર્ફે ભગેડી જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયો ને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ ને સબસ્ક્રાઇબ કરો